સુરતમાં થયેલ આગની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર પણ સાબદું બન્યું હતું. જ્યાં પણ ગેરકાયદેસર રીતે ટ્યુશન ક્લાસીસ ફાયર સેફટી વગર ચલાવતી શાળાઓ હોય ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીસાની અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનોનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. ગતરોજ સુરતમાં બનેલી ઘટનાને ધ્યાનમાં લઈને તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠામાં પણ કલેક્ટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. ત્યારે વિવિધ સ્થળે ફાયર બ્રિગેડના અધિકારીઓને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને શાળાઓમાં ફાયર સેફટી લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ડીસામાં પણ શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં તપાસ કરાતા ડીસાની નામચીન શાળાઓમાં ફાયર સેફટીનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. ડીસાની 60 વર્ષ જૂની આદર્શ સ્કૂલમાં કોઈ પણ જાતની ફાયર સેફટી જોવા મળી ન હતી. જોકે અધિકારીઓ દ્વારા તપાસ કરાતા 2005 સાલમાં એક્સપાયર થયેલા ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા હતા. જોકે આ સાધનોમાં કોઈ જ જાતનો ગેસ ન હોવાના કારણે શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા. આ શાળાના ભોંયરામાં કોમ્પ્યુટર રૂમ બનાવવામાં આવ્યું છે, જેમાં 200 પણ વધારે કોમ્પ્યુટરો મૂકવામાં આવ્યા છે. પણ આ કોમ્પ્યુટર રૂમમાં કોઈ જ જાતની ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ નહોતી અને આ રૂમમાં જવા માટે ફક્ત એક જ નાનકડો રસ્તો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સાથે જ શાળામાં આવેલી લેબમાં પણ ગેસના બાટલા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને તે બાટલાની પાઇપલાઇન પણ એકદમ લૂઝ હોવાના કારણે અધિકારીઓએ આ બાબતે શાળાને નોટિસ ફટકારી હતી. આ શાળામાં હાલ 2000 વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે સેફટીનો સદંતર અભાવ હોવાના કારણે બાળકો ઉપર મોટું જોખમ તોળાતું જોવા મળ્યું હતું. આવી મોટી શાળાઓમાં તગડી ફી તો લેવામાં આવે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં બાળકોને સેફટીના સાધનો કે કોઈ પણ પ્રકારની સુવિધા અપાતી નથી, જેના કારણે આજે તંત્ર દ્વારા ડીસાની આદર્શ સ્કૂલને ફાયર સેફટીના અભાવને લઈને નોટિસો ફટકારવામાં આવી હતી. ગઈકાલના અંદર સુરતના અંદર જે દુઃખદ ઘટના બની છે, ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર રીતે એક બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર ચાલતા હતા બરાબર, અને જેમાં ફાયર સેફટીનું પાલન કરવામાં આવ્યું, જે બદલ 20ની આસપાસ બાળકોના મૃત્યુ થયા છે બરાબર. જે બાબત ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ખૂબ ગંભીરતાથી લઈ અને રાજ્યના તમામ જિલ્લાઓના અંદર એ સેફટી ડ્રાઈવ કરવા માટેનું સૂચના આપ્યું, જે અનુસાર માન્ય કલેક્ટર સાહેબશ્રીની સીધી સૂચના મુજબ ડીસા નગરપાલિકાના અમારા સીઓ સાહેબ, ચીફ ઓફિસર સાહેબ છે, એમના માર્ગદર્શન નીચે અમે સેફટી ડ્રાઈવ ચેક કરવા માટે આવ્યા છે. જે બદલ આ આદર્શ હાઈસ્કૂલના અંદર અમે ફાયર સેફટી માટે ચકાસણી કરેલ, જે મુજબ આ લેબના અંદર ચકાસણી કરતા લેબ એ એક એઝાર્ડિયસ વસ્તુ છે, ત્યાં ગાડી ગેપમાં ત્યારે કોઈ દુર્ઘટના થઈ શકે એમ છે. તો ત્યાં જે ફાયર સેફટી માટેનું જે એક્સ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું, તે ખરેખર ઇન્સ્ટોલ જે કાર્યરત હતું નહીં, ઓપરેટિંગ સિસ્ટમમાં હતું નહીં, ટોટલી ફેલ હતું. એ સિવાય ત્યાં જે લેબોરેટરી જે કમ્પ્લીટ બંધ છે, ત્યાં અંદર એલપીજીનો બોટલ છે એ પણ રાખવામાં આવેલું, જે ખરેખર બરાબર નથી. એલપીજીનું સિલિન્ડર વેન્ટિલેટરવાળી જગ્યામાં હોવું જોઈએ, બહારના ભાગમાં હોવું જોઈએ, ખુલ્લામાં હોવું જોઈએ બરાબર. તેમજ અમે કોમ્પ્યુટર લેબોરેટરી પણ જોઈ, જે બાળકો ત્યાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે જાય છે, જે ભોંયરામાં છે, અને ત્યાં આગળ 40 વધારે બાળકો એક જ રૂમના અંદર બેસી ને એનો અભ્યાસ કરતા હોય છે, પણ ત્યાં પણ ફાયર એક્સ્ટિંગ્યુશરની કોઈ સુવિધા છે જ નહીં ફાયર સેફટીની, જે ગંભીર બાબત છે, જે બદલ અમે અત્યારે એમને નોટિસ આપીશું અને જો એમનો જવાબ લઈ અને એનું કોઈ અનુસંધાનમાં પગલાં લઈ લે તો અમારી પાસે બધા વિકલ્પો છે, જે મુજબ અમે એને પ્રોપર્ટી સીલ પણ કરી શકીએ છીએ. જી, ડીસામાં અન્ય સ્થળો પર જેવી કે હોસ્પિટલ છે, રેસ્ટોરન્ટ છે, ગેસ્ટ હાઉસ છે, બધી જગ્યાએ ડ્રાઈવ ચાલુ કરવાનું જ છે અમારે બરાબર. અને એમને અમે પહેલાં તો અમે જઈને ચેક કરીને નોટિસ આપશું, તે છતાં એ લોકો સેફટી મેજર્સનું પાલન નહીં કરે તો એ જે કેમ્પસ હશે અમે સીલ કરી દઈશું. વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ડીસા.